જય સ્વામિનારાયણ કેમ છો મજામાં બાળકો પ્રકરણ તેર ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ પેજ નંબર બસો નો બાવીસ ટોપિક નંબર તેર પોઈન્ટ દસ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો ઓકે છેલ્લો ટોપિક આવી ગયા આપણે તેર પોઈન્ટ દસ એટલે આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક કોઈ પણ પ્રક્રિયા હોય તેની પર અસર કરતા પરિબળો હોય આ એક પ્રક્રિયા છે પ્રકાશ પ્રક્રિયા કહેવાય કે જેમાં કાર્બન ડાયોક્સાઇડમાંથી શર્કરા બનશે બનવાની ક્રિયા અને એમાં ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપણે ભણી ગયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્ય બે તબક્કાઓમાં થાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્ય બે તબક્કામાં થાય બોલો તો કઈ કઈ હતી નંબર એક प्रकाश प्रक्रिया नंबर बे अंधकार तो प्रक्रिया तो राइट अनपच्या प्रक्रिया ये इंटर गुणों बुध बने हैं तो ये प्रकाश प्रक्रिया होय तो प्रकाश प्रक्रिया नहीं अंदर चार पीटा प्रक्रिया होते हैं कई के चार नंबर एक प्रकाश सत्यनिष्ठों शोषण तो प्रकाश सत्यनिष्ठों शोषण आटे ने पासे पीएस वन पीएस टू है पची પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન એટલે કે પાણીનું વિઘટન નંબરે ઓક્સિજનની મુક્તિ ચોથા નંબરે એટીપી અને એનએડીપી નું નિર્માણ રાઈટ આ સમગ્ર તબક્કાઓને કહેવાય ટૂંકમાં પ્રકાશ પ્રક્રિયા યાદ કરો રાઈટ અને પછી અંધકાર પ્રક્રિયા જેને આપણે સી થ્રી પદ કીધું કેલ્વિન પદ કીધું કેલ્વિન ચક્ર તરીકે ઓળખાણ આપી બરાબર અને અંધકાર પ્રક્રિયા બે પ્રકારની વનસ્પતિઓમાં થાય સી થ્રી અને સી ફોર સી ફોરમાં પણ થાય રાઈટ અને છેલ્લે આપણે પ્રકાશ શ્વસન બને હવે આ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને એની ઉપર અસર કરતા પરિબળો કયા આ પ્રક્રિયા ઉપર તો ચાલો જોઈએ આપણે કે પ્રકાશ સંશન અસર કરતા પરિબળોને સમજવા જરૂરી છે કે જેના આધારે આપણને ખબર પડે કે આ વનસ્પતિને કયા પ્રમાણે આપણે ટ્રીટ કરવી કે જેથી વધુમાં વધુ વનસ્પતિ સારો એવો ગ્લુકોઝ બનાવી શકે તમને એમ થાય કે વનસ્પતિ વધુ વધુ ગ્લુકોઝ બનાવશે આમાં આપણને શું ફાયદો અરે આપણને ફાયદો કારણ કે આપણો ખોરાક છે વનસ્પતિ બરાબર તો વનસ્પતિમાં જેટલી વધારે ગ્લુકોઝની માત્રા હશે જેટલું પૌષ્ટિકતાનું મૂલ્ય ઊંચું હશે તો ફાયદો આપણે એટલો જ થવાનો છે ને ખેતીલાયક છે એટલી તમામ વનસ્પતિનું ઉત્પાદન નિર્ધારણ કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્વનો છે પ્રકાશ સંશ્લેષણ ઘણા બધા પરિબળો દ્વારા અસર પામતી પ્રક્રિયા છે હવે અહીંયા ધ્યાન આપજો એમસીક્યુ શરૂ થયો બે પ્રકારના પરિબળો મુખ્ય હોય બાહ્ય

તમને એમ પૂછ્યું કે આંતરિક પરિબળો લખો એક માસની અંદર વીએસક્યુ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો કયા તો સંખ્યા પર્ણની સંખ્યા જેમ પર્ણની સંખ્યા વધારે સિમ્પલ વસ્તુ છે ને એમ ગ્લુકોઝ બનવાની ક્રિયા વધારે પછી પર્ણની ઉંમર પર્ણનું કદ કદ મોટું હોય તો ઘણા બધા હારી કરેલા હશે માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધી જશે પણ વિન્યાસ કઈ રીતે પણ ગોઠવેલા છે સરળતાથી સૂર્યપ્રકાશ મળતો એ રીતે ગોઠવેલા હોય તો ક્રિયા વધશે જો એ પ્રમાણે નહીં ગોઠવ્યા હોય સૂર્યપ્રકાશ ઓછો પ્રાપ્ત થતો હશે તો પ્રક્રિયા ઘટી જશે મધ્યપર્ણના કોષોનું સ્થાન હરિત જેટલા વધુ માત્રામાં હરિત કણ એટલી વધુ પ્રક્રિયા ઝડપી બનશે સીઓટુ ની આંતરિક સાંદ્રતા અંદરના ભાગે સીઓટુ કેટલા પ્રમાણમાં છે પર્ણની અંદરના ભાગે ક્લોરોફીલનું પ્રમાણ વગેરે 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 આંતરિક પરિબળ છે યાદ રહ્યા ઓકે વનસ્પતિ અથવા તો એના આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વ વનસ્પતિની વૃદ્ધિ ઉપર નિર્ધારિત હોય આ પરિબળો દરેકની આનુવંશિકતાના આધારે હોય આપણા અંદર મનુષ્યની વાત કરીએ આપણે તો આપણે બધા આપણા મા બાપ જેવા દેખાઈએ આપણા પૂર્વજો જેવા દેખાઈએ કેમ કેમ કે એના માટે જવાબદાર આનુવંશિકતા છે પેઢી દર પેઢી લક્ષણો આપણા જળવાઈ રહેલા છે માટે આપણો થોડોક દેખાવ આપણે બોલવાની રીત આપણી હાવભાવ આપણે ચાલવાની રીત આપણા ઘરના સગા સંબંધીઓ છે એને મળતી આવતી હશે

અને વનસ્પતિની વૃદ્ધિ પર આધારિત હોય છે એમાં વધારો ઘટાડો થયા કરશે બાહ્ય પરિબળોમાં કોણ સમાવેશ થાય તો કે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ તાપમાન કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે ટૂંકમાં ચાર તબક્કાઓ આપેલા છે ચાર પરિબળો આપેલા છે સૂર્યપ્રકાશ તાપમાન સીઓ અને પાણી બરાબર ઓકે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણી ઘણા બધા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે સીઓ ટુ ના સ્થાપનને અસર પહોંચાડતા હોય છે પણ છતાં પણ કોઈ પણ એક પરિબળ સીમંત એટલે કે મુખ્ય પરિબળ તરીકે કારણ બનતું હશે આમ કોઈ પરિબળ કે જે ઇષ્ટમ તાપ પ્રમાણથી ઓછું પ્રાપ્ત હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર એના આધારે નક્કી થશે વધશે કાં તો ઘટશે મતલબ શું કહેવામાં આવે છે તો અહીંયા એ વસ્તુ સમજાવવા માટે આપણને બ્લેકમેન મોસ્ટ મોસ્ટાઈ શીખ્યું બ્લેકમેન ઓગણીસો પાંચ એને એક લઘુત્તમની માત્રાનો નિયમ આપેલો ન્યૂનતમ કારકનો નિયમ આપેલો તો ન્યૂનતમ એટલે ઓછું લઘુત્તમ એટલે ઓછું બરાબર કારકો એટલે ઘટકો એનો એક નિયમ એમને આપેલો તો નિયમ શું કે નિયમ વાંચી આપણે જો નીચે નિયમ આપેલો છે તો જો તેના અનુસાર એટલે શરૂઆત થઈ ગઈ નિયમની કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક થી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિવર્ત પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે આ છે બ્લેકમેન ની નિંટમ માત્રાનો નિયમ નિંટમ કારકોનો નિયમ અહીં શું કહેવા માંગે છે ચલો નિયમ તમને એક એક લાઈનમાં સમજાવું જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિવર્ત દ્વારા અસરકારક બને એટલે કે અસર કરતી હોય જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઉદાહરણ તરીકે લઈએ કે પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને એમાં એકથી વધારે પરિબળો અસર કરે છે જેમ કે હમણાં આપણે વાત કરી બાહ્ય પરિબળોની વાત કરીએ તો સૂર્યપ્રકાશ તાપમાન સીઓતું પાણી એકથી વધારે પરિબળો આવી ગયા ચાર પરિબળો અસર કરે છે બરાબર અસર અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ થાય તો ચાર પરિબળોના આધારે એ પ્રક્રિયાનો દર થશે નક્કી દર એટલે સમય એટલે કે ઝડપી થશે કારણ કે ધીમી થશે એમ તો તેવા કારકથી થતું હશે એનું દરનું નિર્માણ કે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે મતલબ કે ચારેમાંથી જે સૌથી ઓછું હશે ચારેમાંથી જેટલું જોઈએ એના કરતાં ઓછું હશે તો તે પરિબળ જે હશે એ સીધી અસર પ્રક્રિયા પર પહોંચાડશે એટલે કે પ્રક્રિયામાં કાં તો ઘટાડો કરી દેશે કાં તો વધારો કરી દેશે જો આપણે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરીએ એટલે કે પરિબળ જે આગુ પાછું થયું એના આપણે એક્ઝેક્ટ લેવલ લાવી દઈએ જેટલું જોઈએ જ પ્રક્રિયામાં પરિબળ એટલું જ લાવી દઈએ તેની સીધી અસર પ્રક્રિયા ઉપર પડે એટલે પ્રક્રિયા વ્યવસ્થિત ચાલુ થઈ જાય

નજીક મતલબ કે ઓછી માત્રાની નજીક હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકશે નહીં મતલબ કે એ પ્રક્રિયા અટકી જશે જો આપણે પરિબળમાં ફેરફાર કરીએ એ લખી જાય જો પરિબળમાં પ્રક્રિયામાં જો એ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયાને સીધી અસર થાય મતલબ કે તાપમાન જો એને યોગ્ય પાછું પૂરું પાડવામાં આવશે તાપમાન જો આપણે એને યોગ્ય પૂરું પાડીએ તો એની સીધી અસર પ્રક્રિયા પર પડે એટલે પ્રક્રિયા ચાલુ થઈ જાય જેમ કે તાપમાનનું ઉદાહરણ આપીએ તો સીધી પ્રક્રિયાઓ માટે તાપમાન આપણે કેટલા કોષ્ટકમાં લખાય તો જુઓ બસો ને એકવીસ કોષ્ટ ખોલો વીસ થી પચીસ લખાવી મને કે તાપમાન વીસ અંશ સેલ્સિયસથી પણ નીચે ગયું તો પ્રક્રિયા બંધ હવે આપણે એને તાપમાન યોગ્ય પૂરું પાડીએ વીસ થી પચીસનું તાપમાન આપી દીધું વચ્ચેના ભાગે બાવીસ અંશ સેલ્શિયસ તાપમાન આપી તો પ્રક્રિયા ચાલુ સમજી ગયા તો અહીંયા તમને એવું કહે કે જો તાપમાન ઓછું હોય તો પ્રક્રિયા ના આપી શકે બરાબર માટે એના તાપમાન જો યોગ્ય મળી જશે તો પ્રક્રિયા ચાલુ થશે આ પ્રણામાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થાય કે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાનમાં ઇષ્ટતમ તાપમાન એટલે એને જે જરૂર હોય એટલું સીથરી વનસ્પતિઓ માટે વીસથી પચીસ અને સી વનસ્પતિ માટે ચાલીસથી વધારે બરાબર તો આ હતો બ્લેકમેનની નીનતમ કારકોનો નિયમ મોઢેક નાખવાનો નીૂનતમ કારકોનો નિયમ કોને આપ્યો હતો બ્લેકમેન ઓગણીસોના પચાસની અંદર બરાબર ઓગણીસો પાંચની અંદર બરાબર અને એનો મતલબ શું હતો કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળો અસરકારક બને

તો શરૂ કરીએ આપણે પ્રકાશ વિશેની માહિતી જોઈએ અહીં આ કોસ્ટ આપી છે એ પછી થઈએ સમજીએ આલેખ જે છે આપણે બરાબર પ્રકાશ જ્યારે આપણને પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ ઉપર અસરકારક પરિબળના રૂપમાં લઈએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ અવધિ એટલે સમય વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે બરાબર પ્રકાશની ગુણવત્તા પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિ કે કયા સમય સુધી પ્રકાશ મળશે એને એને એના આધારે પ્રક્રિયાનો દર નક્કી થતો હોય સૂત્રપ્રકાશની અંદર પ્રકાશની ગુણવત્તા અને પ્રકાશની તીવ્રતા બહુ મહત્વનો ભાગ ભજવો જોઈએ મતલબ કે સવારના પોળમાં તડકો તમે જુઓ ને તેમાં ગુણવત્તા ઊંચી હોય ક્વોલિટી બેસ્ટ હોય પણ ક્વોન્ટિટી બહુ ગસ હોય એટલે કે ક્વોન્ટિટી ઓછી હોય એમ તીવ્રતા ઓછી હોય પણ જેમ જેમ પ્રકાશ દિવસ ચડતો જાય તેમ તેમ તીવ્રતા વધતી જાય અને ક્વોલિટી બગડતી જાય ગુણવત્તા ઓછી થતી જાય મતલબ બપોરના બે વાગ્યાના તડકો ભૂખો બોલાવી દે બરાબર ને અને પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને સિયોના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે પ્રકાશની જેમ ઓછી તીવ્રતા હોય અને જે સૂર્યપ્રકાશ મળતો હશે એના આધારે સિયો સ્થાપન થઈને જે ગ્લુકોઝ બનતો હશે એમની વચ્ચે સીધો રેખીય સંબંધ છે એમ કહેવા માંગે બરાબર પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી મતલબ કે સવારે આઠ વાગે જે ગ્લુકોઝ બનાવવાની ક્રિયા ચાલતી હશે પછી નવ વાગે એટલે વધી દસ વાગે એટલે વધી હવે અગિયાર વાગે એટલે વધશે નહીં ઘટશે તો તમને એમ કે અગિયાર વાગે તો તીવ્રતા વધારે હોય આઠ વાગે નવ વાગ્યા કરતા પણ વધારે હોય સીધી વસ્તુ છે પણ અમુક હદ સુધી જ વધી અને પછી કેવું થાય ઘટી જાય કેમકે કે પછી અગિયાર બાર એક બે એવી રીતે વધતું જાય તો તીવ્રતા તો વધે જાય ને તો ગ્લુકોઝ થોડા કે વધવાના નહીં નહીં વધે કેમ નહીં વધે ફોટો ઓક્સિડેશન આનો મતલબ તમને ખબર છે તમે ભણી ગયા છો આનો મતલબ શું થાય બરાબર તો પ્રકાશની વધુ તીવ્રતા આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય એટલે કે મર્યાદિત થઈ જતા હશે ધ્યાન રાખવા જેવી રસપ્રદ બાબત એ છે કે સંતૃપ્તિ પૂર્ણ સૂર્યના લગભગ દસ ટકા પરિબળ છે મુખ્ય પરિબળ છે એક સીમા પછી આપપાત થતો પ્રકાશ ક્લોરોફિલનું વિઘટનનું કારણ બનતું હોય જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર કયો થતો હશે ઘટી જતો હશે ફોટો ઓક્સિડેશનની ક્રિયા થઈ જાય બરાબર અહીંયા તમે કીધું छायावाड़ा सघन जंगलों में उगती वनस्पति मतलब कि गीच जंगलों में बहुज गी जंगलों घटादार मोटा वृक्षों सूर्यों जमीन पर आवाज नहीं दे बराबर तो यहाँ जमीन पे छाय में उगती वनस्पति हो है। ना वनस्पति हो है। तो मोटा भागनी अंदर सूर्यप्रकाश जे है सीमांतक परिबड़ है मुख्य परिबड़े प्रकाशन क्रियायी बराबर द्विअंगी कहवा त्रिअंगी और द्विअंगी बड़ी छायावाड़ी वनस्पतिओ कह बराबर छाया में उगती वनस्पतिओ પણ આ બધી જે મુખ્ય પરિબળો કીધી એના સિવાયની ત્રિયંગી અને આવૃત આવૃત્ત વનસ્પતિની વાત કરીએ આપણે તો એ વનસ્પતિની અંદર એક સીમા પછી થતો સૂર્યપ્રકાશ શું કરે થોડોફીડનું વિઘટન નાખે જેને ફોટો ઓક્સિડેશન કહેવાય માટે પ્રક્રિયાનો દર કેવો થાય ઘટી જાય માટે એવું ના થાય એટલા માટે પ્રકાશ ક્રિયા ચાલુ કરાવડાવે આવી બધી વાત આપણે આગળ કરી લઈએ હતી બરાબર એ કાલેખ આપે એ પણ સમજી લઈએ આપણે જો પ્રકાશની તીવ્રતાન વૃદ્ધિ ની પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા દર તો આ એક્સ એક્સ ઉપર તમને આપેલું છે પ્રકાશની તીવ્રતા અને આ વાય એક્સ ઉપર આપેલું છે તમને પ્રકાશ સંશ્લેષણનો દર બરાબર હવે તમે ધ્યાનથી જુઓ પ્રકાશની તીવ્રતા વધતી જશે આમ આ પ્રકાશની તીવ્રતા આમ વધતી જાય જેમ જેમ વધતી જશે તો દર પણ વધે જ જુઓ મતલબ કે સવારના આઠ વાગે સવારના નવ વાગે સવારના દસ વાગે અગિયાર વાગે એવી રીતે એમ બરાબર તો એ વધતી જશે પણ અમુક હદ સુધી જશે ને આ ડી બિંદુ જે અહીંયા આવીને ઉભું રહે ત્યાં આવીને એ પછી આગળ વધતી નહીં ભાઈ તમે જુઓ દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે છતાં પણ પ્રકાશની તીવ્રતા તો વધતી જશે પ્રકાશની તીવ્રતા કેવી થાય વધતી જાય પણ પ્રક્રિયાનો દર તો થઈ ગયો હવે એમથી આગળ વધતો નહીં કારણ કે જો પ્રકાશ સંશોધન ક્રિયા કરવા જશે તો ક્લોરોફીલનું શું થશે વિઘટન થશે એના પોષાય નહીં દ્રવ્યનું વિઘટન થઈ જાય ફોટો ઓક્સિડેશન થાય એને પોષાય નહીં માટે પ્રક્રિયા કેવી કરનાકશે અટકાઈ જશે બરાબર અમુક હદ સુધી જ વધશે અને પછી એ અટકી જશે કેમ કે અમુક તીવ્રતા સુધી જ એને ફાયદો થાય પછી એને નુકસાન થવાનું શરૂ થાય છે ઓકે માટે તો વનસ્પતિ આખો દિવસ ખોરાક નહીં બનાવી શકતી કારણ કે ફોટો ઓક્સિડેશન થઈ જાય એટલા માટે ચલો આગળ જોઈએ હવે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ પણ એક મુખ્ય સીમાંતક પરિબળ છે મેઇન છે વાતાવરણમાં સીઓ ટુની સાંદ્રતા ખૂબ જ ઓછી છે તો આપણને ખબર છે કેટલી છે લખેલી છે ઝીરો પોઈન્ટ ત્રણથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા સીઓ ટુની સાંદ્રતામાં જ્યાં સુધી જીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા સુધી વધારો થાય એટલે કે પચાસ ટકા સુધી વધારો થાય અને આ રીતે પણ લખાય બરાબર આટલા સુધી વધારો થતો હશે ત્યાં સુધી એનો ફાયદો હવે એનાથી પણ વધારે થતું કાર્બન સીઓ પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ જે કહીએ સીઓ ટોનું સ્થાપનનો દર કેવો કરશે ઘટાડવાનું ચાલુ કરશે એ લખી જો લાંબા સમય સુધી વધારો થાય તો તે હાનિકારક બની જાય છે ઝીરો પોઈન્ટ ઝીરો પચાસ ટકા સુધી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા સુધી જ વધતું પ્રમાણ એનો ફાયદો કરે હવે એનથી પણ ઊંચું થતું પ્રમાણ આનાથી પણ ઊંચું થતું પ્રમાણ પ્રત્યે માટે શું કરશે હાનિકારક બનશે હું કેવું કેમ સીઓટુ વધારે મળે તો ફાયદો ના થાય અરે એક મિનિટ આ માટેનો મુખ્ય ખોરાક છે ને ખાવાનું તમને ભાવતું ભોજન આપ્યું અમે એટલે કે આપ્યું તમને ખાવા બેસાડે તમને જે બી ગમતું તમને અલગ અલગ બનાવીને જે બી ગમતું એમ જેને જે ગમતું એ આપી અને તમે ભૂખ્યા પણ છો બરાબર એટલે હવે તમે શું કરશો ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દીધું ઓકે એટલે તમે એક વખત લેશો એ વસ્તુ તમને ભાવતું ભોજન જે બી હોય પછી તમે બીજી વખત લેશો ત્યારે તમે લેશો તારે વધારે લીધું હશે કે મને બહુ ભૂખ લાગી છે મારું ભાવતું જાય એટલે હું તો વધારે લઈશ તમે વધારે લેશો પૂરું કર્યું હજુ પણ તમને એમ કહે છે કે લા થોડીક ભૂખ છે આમ પેટ ભરાઈ ગયું હોય પણ આપણે મન ના ભરાતું આપણે કે લા થોડુંક ખાઈએ એટલે પાછું બે ત્રણ બચ્ચા ખાઈ લઈએ એ ભાવતા ભોજનમાંથી બરાબર હવે પાછું કહો કે એમ આગ્રહ કરે કે બહુ ભાવે ખાણ થોડુંક હજુ આપણે થોડુંક વધારે ખાઈએ લાય લાય હવે ખાઈ લઈએ હવે આજનો દિવસ હતો હવે હજુ તમારા થાળીમાં મેં આવી રીતે મૂક્યા જ કરીશું તો તમે ગાળ દઈને ઉભા થઈ જશો કેમ ખાઓ ને નહીં ખાઈ શકતો અને તમે જબરજસ્તી ખવડાવી દેવામાં આવશે તો શું થશે અમુક હદ કરતા તમે વધારે બહુ જ વધારે ખાઈ લેશો તો શું થશે નુકસાન કરશે ને નુકસાન થાય ને અને રોજ રોજ આવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવે તો આપણે જોડે તો મેદસ્વીતા થાય એ પ્રકારનો રોગ કહેવાય આપણને બરાબર તો અહીંયા આ પ્રોબ્લેમ થાય છે વનસ્પતિના પણ આપણે કાર્બન ડાયોક્સાઈ શીથરી તેમજ વનસ્પતિઓ વનસ્પતિઓની સાધળતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે મતલબ કે બંને વનસ્પતિ અલગ અલગ છે તો બંને માટે કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ કેવી હોય જુદી જુદી હોય ને ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2 ની સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી મતલબ કે જેટલો જોઈએ કાર્બન ડાયોક્સાઇડ એથી ઓછો કાર્બન ડાયોક્સાઇડ હોય તો C3 કે C4 માં પ્રક્રિયા અટકી જશે બરાબર પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણ દરમાં વધારો થાય અહીં એક મહત્વની વસ્તુ એવું કીધું કે C4 વનસ્પતિઓ મોસ્ટ ટાઈમ તે MCQ લગભગ 360 માઇક્રો ઇનટુ 1 લિટર ઇનવર્સ પર સંતૃપ્તિ દર્શાવે છે જ્યારે સી વનસ્પતિઓમાં સીઓ ની વધુ સાંદ્રતા પ્રતિભાવ આપે છે એટલે કે આના કરતા વધારે કાર્બન ડાયોક્સાઈડ જોવા સી થ્રી વનસ્પતિઓને માટે સાડી ચારસો માઇક્રો ઇન્ટુ વન લીટર ઇનવર્સથી વધુ એ સંતૃપ્તતા દર્શાવે એટલે કે એને ફાયદો થાય છે બરાબર આમ સીઓ નું સ્તર સી વનસ્પતિઓમાં સીમાંતક છે એટલે પેલા કરતા મુખ્ય છે વધારે પ્રમાણમાં જોઈએ છે સાચું એ છે કે સી થ્રી વનસ્પતિમાં સીઓ ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે લખી દઉં જો વધતી સાંદ્રતાએ સીધીને ફાયદો કરે છે અને દરમાં પણ વધારો થાય જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં પણ વધારો થાય માટે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ બરાબર અને ગ્રીનહાઉસ પાક બનાવીએ છીએ જેમ જેવાય કે ટામેટા કિમલા મરચાં બરાબર જેમાં કાર્બન ડાયોક્સાઈડથી ભરપૂર વાતાવરણમાં તમને ઉછેરવાની તક આપવામાં આવે છે ગ્રીનહાઉસ એટલે કે કાચનું લીલું ઘર બનાવીને મૂકી દઈશું આપણે આવી રીતે અને એમાં બધા પાક ઉત્પન્ન કરીશું કે જેથી આ ઠંડા પ્રદેશની વાત છે જ્યાં સ્થિત પ્રકાશ ઓછો આવતો હોય એવી જગ્યાએ ફાયદો કરતી હોય કે જેથી એની ઉત્પાદકતામાં આપણે વધારો કરી શકીએ અને અંદરના ભાગે સીઓ ની માત્રા વધતી જશે બરાબર સૂર્યપ્રકાશ પણ આવતો જશે તાપમાન પણ ઊંચું હશે સીઓ ટુ વધારે હોય તાપમાન આવતું જાય એટલે તીવ્રતા વધતી જાય એટલે અહીંયા બહારનું તાપમાન ભલે માઇનસ પચાસ ડિગ્રી હોય અંદરનું તાપમાન વીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચાડી દીધું હશે આપણે માટે સરળતાથી એની અંદર શું થતું હશે પાક ઉત્પન્ન કરી શકતા હશું આપણે બરાબર ઓકે તો અહીંયા થઈ કાર્બન ડાયોક્સાઇડની માત્રા હવે લઈએ તાપમાન અંધકાર પ્રક્રિયા

જો આપણે ગરમ ના કરીએ તો અમારે ઉત્સેજકો સક્રિય થઈ જાય ઓરડાના જાય ફાટી જાય માટે નિયંત્રણ કરવા માટે શું કરવું પડે આપણે લાવવો પડે એટલે તાપમાન જે જેલ્સિયસ કરવું પડે એટલે અમારે નિષ્ક્રિય થઈ જાય એટલે કે વિઘટન થઈ જાય કાં તો ભાઈ ફ્રીજમાં મૂકી દેવું પડે કે જ્યાં તાપમાન નીચું છે શૂન્યની આજુબાજુ છે બરાબર માટે આપણે શું કરતા દૂધને ત્યાં મૂકી દઈએ એટલે પેલા ચકો સક્રિય થાય નહીં કે તાપમાન નીચું હતું એટલે કોઈ પણ ચકો તાપમાન દ્વારા નિયંત્રિત હોય આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ તાપમાન સંવેદી કહેવાય કેમકે ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે એટલે ઉત્સેચકો તાપમાન દ્વારા નિયંત્રિત હોય માટે તાપમાનમાં વધારો ઘોટાડો થાય તો ઉત્સેચકોમાં ફેરફાર થાય એટલે ઉત્સેજકો સક્રિય ના થાય તો પ્રક્રિયા અટકી જશે પરંતુ તેના ઉપર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે કોની ઉપર પ્રકાશ સંશ્લેષણ ઉપર કેમ અલગ અલગ હોય વનસ્પતિ જેમ કે શિફર વનસ્પતિમાં વધુ તાપમાનની પ્રતિક્રિયા કરે છે તેમાં પ્રકાશ દર ઊંચો થઈ જાય તાપમાન ઊંચું આલો તો શિફરમાં ફાયદો થાય છે જયારે સિરફરીમાં હું ઊંધું છે એમાં ઓછું તાપમાને શું થતું હશે ફેરફાર થતો હશે આપણે વાત કરી હતી કે સીથી માટે વીસથી થી પચીસ અંશ સેલ્સિયસ અને સીફર માટે ચાલીસ અંશ સેલ્સિયસ હા હવે ચાલીસથી વધુ ઊંચું તાપમાન જતું જશે હશે પિસ્તાલીસ અડતાલીસ પચાસ તો સીફરમાં પણ પ્રક્રિયા કેવી થશે બંધ બરાબર અને અહીંયા ઓછું તાપમાન કીધું છે પણ પછી ઓછું તાપમાન એટલે દસ પાંચ યુન્ય લાવો તો અહીંયા પ્રક્રિયા ઓછી થઈ જશે વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટમ તાપમાન તેના અનુકૂલિત પશ્વર ઉપર આધારિત હશે કે જે અનુકૂલિત હોય એ તાપમાનને અનુકૂળ હોય બરાબર એના આધારે લોકો ત્યાં જોવા મળતા હશે સમશીતોષ્ણ વનસ્પતિમાં કરતા ઉષ્ણકટી વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય એટલે કે ચાલીસ હોય તો સી દિવસનું જે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ બેતાલીસ સુધી તો એ સહન કરી શકે માટે આરામથી શું કરે ખોરાક સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ત્યારે સમશીતોષ્ણ વનસ્પતિઓ ની અંદર કેવું હોય કે તાપમાનમાં થોડોક વધારો ઘટાડો થયા કરતો હોય જેમ કે પર્યાવરણ નિશ્ચિત ના હોય જ્યારે ઉષ્ણકટિબંધમાં નિશ્ચિત હોય વર્ષોના વર્ષો સુધી અમુક જેમ કે આપણે જયારે રહીએ છીએ ને એમાં ભારતનો ભાગનો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે માટે તમે જો આપણે અહીંયા બાર મહિનામાંથી આઠ મહિના તો ગરમી જ પડે છે ગરમી જ લાગે આપણને આઠ નવ મહિના અત્યારે તો ગરમી લાગતી હોય છે બરાબર માણ બે મહિના આઠ મહિના જેવું થોડુંક આમ ઠંડુ લાગતું હોય બાકી તો બારે માસ ગરમી જ હોય છે આપણે

જે પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડતી અસર ખાલી પ્રક્રિયા એક પ્રક્રિયા ઉપર નહીં આખી વનસ્પતિ પર તેની અસર થાય છે ઉદાહરણ તરીકે તમે કીધું જલતાણને તાણને કારણે રંધ્ર બંધ થઈ જાય જલતાણ તાણ એટલે પાણી ઓછું મળશે તો વનસ્પતિ પાણી ઓછું ગુમાવાનો પ્રયત્ન કરે ને પાણી ઓછું મંગાઈ જાય એટલે ઓછું ગુમાવશે માટે રંધ્ર બંધ કરી નાખે બાષ્પો સર્જન ક્રિયા ઘટાડવા માટે આથી સીઓોની સાંદ્રતામાં પણ શું ઘટાડો થઈ જાય એની પ્રાપ્તિમાં ઘટાડો થઈ જાય કે રંધ્ર બંધ કેમ કર્યું પાણીના ક્રિયા અટકાવવા માટે બંધ થઈ જાય તો રંધ્ર મારફતે તો ઓટું સી ઓટું લેવાડ દેવડ થાય વાતાવરણમાં હવે રંધ્ર બંધ થઈ ગયો સી ઓટું ક્યાંથી અંદર આવશે સીઓું નહીં આવી પ્રક્રિયા બંધ આની સાથે સાથે જલતાનથી પર્ણવલન પામે બસ આ પર્ણવલન એટલે પ્રણ સંકોચી જાય શું કરવા માટે ક્રિયા અટકાવવા માટે આ પર્ણવલન થાય સિમ્પલ વસ્તુ છે ને પહેલા પર્ણ આ રીતે હતું આટલું પહોળું હતું અને હવે એનું વલન થાય એટલે પણ આ રીતે ચીમડાઈ જશે બરાબર આવું નાનું થઈ જશે એટલે પ્રકાશના પ્રાપ્તિનો જે પેલો હતો ક્ષેત્રફળથી પણ કેવું થયું ઘટી ગયું ને સપાટી ક્ષેત્રફળમાં ઘટાડો થાય પરિણામે તેની ચાયા પછી ક્રિયાઓ પણ કેવી થશે ઓટોમેટિક ઘટી જાય એટલે પ્રક્રિયાનો દર પણ ઓટોમેટિક કેવો થતો હશે ઘટી જશે ઓકે મિત્રો તો આ શું હતું બધું પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો કયા કયા હતા પ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ તાપમાન પાણી બરાબર મોટાભાગે એમસીક્યુ વીએસપીમાં જઈ શકે છે પણ બે માર્ક્સમાં પૂછો તો પૂછી શકાય પ્રકાશ CO2 ટુ તાપમાન અને પાણી તો એ ચેપ્ટર નંબર ત્રીસ પતી ગયું વધુ વધુ વિડીયો જોશો વધુ વધુ વાંચશો તો જ આવડશે 100% બરાબર એકવાર વિડીયો જોઈને એકવાર વાંચી લેવાથી નહીં આવડે માટે વારંવાર વિડીયો જોજો ઓકે મિત્રો કેમ કે આ વિચિત્ર પાઠ છે હજુ આના પછીનો ચૌદમો પાર્ટ હું ચલાવવાનો એ પણ આના જેવો જ છે પણ મજા આવે એવો પાઠ છે ઓકે તો આવજો બાય જય સ્વામિનારાયણ